ચાલો વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ફિઝિક્સ લેક્ચર આપણે આગળ વધારીએ તો મિત્રો છેલ્લા લેકચરમાં આપણે જોયેલું ડાયપોલની કન્ડિશનો ડાયપોલ વિશે આપણે અભ્યાસ પૂરો કરેલો એના અગત્યના બે ત્રણ પોઈન્ટ હું તમને ચર્ચા કરી દઉં પોઈન્ટ જો ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં આપણે ડાયપોલને થિટાવન કોણથી અથવા થીટાવન થીટા ટુ જેટલા કોણે થીટા થી જેટલા કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું મતલબ આપણી ડાયપોલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે દોસ્તો અને એ ડાયપોલ થીટા વન એંગલે છે ત્યાંથી આપણે થીટા ટુ એંગલે લઈ જવા માટે કેટલું વર્કડન કરવું પડે જેનું સૂત્ર ડાયરેક્ટ તમે આ રીતે યાદ કરી શકો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ ઇન ટુ બ્રેકેટ કોસ થીટા વન માઇનસ કોસ થીટા ટુ ઓકે પી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઈ સમાન વિદ્યુત ક્ષેત્ર theta અને theta two આપણે રકમમાં આપેલો હશે તો W બરાબર PE into bracket cos theta one minus cos theta two બે ત્રણ વખત અભ્યાસ કરી લો તો આપણે ડાયપોલને ને theta one angle થી theta two angle લઈ જવા માટે કરવું પડતું work done કેટલું થાય એના માટેનું રિઝલ્ટ છે જો એને કે MCQ મેં બનાવેલી સમાન વિદ્યુત ક્ષેત્ર ઓકે વિદ્યુત ક્ષેત્ર સમાન છે તો એ વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલને તેની ડાયપોલ મોમેન્ટ પી એક ક્ષેત્રને લંબ રૂપે રહે તેમ ગોઠવેલ છે તમને કહી દીધું વિદ્યુત ક્ષેત્રમાં આપણી ડાયપોલ ડાયપોલ જે છે છે એની મોમેન્ટ ક્ષેત્રને લંબ એટલે સૌથી પહેલા તો આ વસ્તુ વિચારો તમને આપી દીધો પી અને ઈ બંને લંબ હોય દોસ્તો તો આપ જાણો છો આગળના લેક્ચરમાં આપણે એ બધા એંગલોની ચર્ચા કરેલી તો થીટાવન મારી પાસે નેવું ડિગ્રી છે હવે લંબ રૂપે છે તેમ ગોઠવેલો હતો ડાયપોલ મોમેન્ટને હવે આ સ્થિતિમાંથી આ સ્થિતિમાંથી ડાયપોલને એકસો એસી ડિગ્રીના કોણે ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું એ આપણે જોઈએ છે કરવું પડતું કાર્ય કેટલું એ આપણે જોઈએ છે ઓકે તો સિમ્પલ કાર્યનું સૂત્ર લખો પીઈ ઇન્ટ્યુબ્રેકેટ કોટાવન cos કોસ્ટીટા ટુ ઓકે હવે થીટાવન ગોતો આકૃતિમાં મતલબ કે આપણા રકમમાં થીટાવન કેટલો હતો નાઇન્ટી ડિગ્રી ત્યાંથી આપણે કેટલા ડિગ્રી એકસો કેટલો થશે નેવું પેલા તો નેવું ડિગ્રી હતો હવે તમારે એકસો નું ભ્રમણ કરાવવાનું છે તો વિચારજો મિત્રો થીટા વન નાઇન્ટી ડિગ્રી થીટા ટુ કેટલો નેવું ડિગ્રીએ તો હતો ત્યાંથી એકસો નું ભ્રમણ તો નેવું પ્લસ એકસો એસી બસો સિત્તેર ઓકે તો વેલ્યુ પૂટ કરો દોસ્તો પીઈ ઇન્ટુ બ્રેકેટ સિમ્પલ તરીકો છે કઈ રીતે કામ કરવું ઓકે તો એ વસ્તુ આપણી પૂરી થઈ વર્ગડન જીરો ત્યારબાદ એક પાણીના વરાળ સ્વરૂપમાં પાણી એટલે એચ ટુ એ વરાળ સ્વરૂપમાં તેના કોઈ એક અણુની પાણીનો કોઈ એક અણુની ડાયપોલ મોમેન્ટ તમને આપી દીધી ડાયપોલ મોમેન્ટ પી વડે માઇનસ ત્રીસ કિલોમીટર છે ડાયપોલ મોમેન્ટ રેડી છે દોસ્તો તો તેના ધન અને ઋણ તેના ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું ઓકે સિમ્પલ તરીકો પાણી એટલે એ જ ટુ ઓ

એટલે તમને સમજાવી ની ઓકે તમારા ડેટા પુટ કરો સિક્સ પોઈન્ટ ફોર ઇન્ટુ માઇનસ થ્રી પી બાય ક્યુ ક્યુ એટલે એચ પ્લસ કેટલો વિદ્યુત ભાર પ્લસ ક્યુ જેટલો અહીંયા કેટલો માઇનસ ક્યુ જેટલો ઓકે તો વિદ્યુતભાર ની વેલ્યુ

સ્વાધ્યાય નો એક પોઈન્ટ નવ છે ડાયપોલ નો છે જુઓ એક તંત્રમાં બે વિદ્યુત પાર છે ક્યુ એ તમને આપી દીધો ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન ડેસ નો સેવન કોલમ મિત્રો ડેટા જોજો ક્યુ એ રેડી છે અને QB તમારી પાસે છે માઇનસ બે પોઈન્ટ પાંચ ઇન્ટુ માઇનસ સેવન કોલમ ઓકે દોસ્તો બે વિદ્યુત ભારો તમારી પાસે સમાન મૂલ્યના છે અને ઓપોઝિટ છે ઓકે હવે અનુક્રમે QA નું સ્થાન તમને આપેલું છે જીરો જીરો માઇનસ પંદર સેન્ટીમીટર એક્સ એમ જીરો વાય એમ જીરો ઋણ જેડમાં આવશે ઓકે દોસ્તો તો ક્યુ એનું સ્થાન તમારી પાસે કમ્પ્લીટ એ જ રીતે બી નું સ્થાન આપેલું છે જીરો જીરો પ્લસ પંદર સેન્ટીમીટર ટૂંકમાં માં છે તો બેયના સ્થાન રેડી છે બે ઉપર જે વિદ્યુત ભાર છે એની વેલ્યુ પણ રેડી છે તો તમને પૂછ્યું કે આ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો કુલ વિદ્યુત ભાર કેટલો અને તેની ડાયપોલ મોમેન્ટ અથવા તો ડાયપોલ ચાપ માત્રા શોધો ઓકે તો સૌથી પહેલા તો તમારે કુલ વિદ્યુત ભાર શોધવાનો છે મિત્રો આપણે થિયરીમાં ભણી ગયા એક ડાયપોલ જ થઈ ગઈ જોઈ લો દોસ્તો ક્યુ એ કેટલો હોય દોસ્તો જોઈ લો ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ સેવન કુલમ રાઈટ

વસ્તુ છે ડાયપોલ મેન્ટ શોધો આનું સૂત્ર આપણને ખબર પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ ક્યુ એટલે તો આપણે દોસ્તો મૂકી દેસુ બે માંથી કોઈ એક વિદ્યુત ભાર નું મૂલ્ય ઓકે પણ બે વચ્ચેનું અંતર આપણી પાસે જોઈએ ક્યુ એ નું સ્થાન છે જીરો જીરો માઇનસ પંદર અને બી નું સ્થાન છે જીરો જીરો પ્લસ પંદર આવો જોઈએ એની આકૃતિ ઓકે તો મેં આ ઝેડ અક્ષ બનાવી લીધી કારણ કે ઝેડ અક્ષ ઉપર આપણા બંને વિદ્યુત ભારિત કણ બિરાજમાન છે આ મેં એક્સ અક્ષ સમજવા માટે અને આ મારી વાય અક્ષ છે આ ઉગમ છે ક્યુ એ નું સ્થાન આવશે નીચે કારણ કે ઋણ ઝેડ માં છે ઓકે કોઈ દ્વિધા ના ક્યુ બી નું સ્થાન આવશે ઉપર ધન ઝેડ માં છે એક્સ એમ જીરો વાય એમ જીરો એન્ડ ઝેડ એમ પંદર સેન્ટીમીટર હવે મિત્રો બે વચ્ચેની દૂરી થશે two a મેં બતાવેલું qb અને qa તમારી પાસે complete છે qa કેવો હતો દોસ્તો ધન હતો ઓકે હવે તમને ખબર છે qb કેવો હતો ઋણ તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન આવશે આ બધું ક્લિયર છે આ બધું બેઝિક થઈ ગયું હવે તમને આવડવું જોઈએ બે વચ્ચેનું અંતર જોઈએ છે દોસ્તો તો બે વચ્ચેનું અંતર આમ જોઈએ તો ડાયરેક્ટલી ખબર પડી જાય અંતર હંમેશા ધન હોય આપ જાણો છો તો ઉપર પંદર નીચે પંદર વ્હાલા દોસ્તો અંતર તો ધન હોય ઉપર કેટલા સેન્ટીમીટર દૂરે પંદર નીચે બી કેટલા સેન્ટીમીટર પંદર ઔપચારિક તો ખબર પડી ગઈ કે બંને વચ્ચે અંતર ત્રીસ સેન્ટીમીટર થયું ઓકે પણ એની હું તમને ગણતરી બતાવું આવો ટુ ની ગણતરી કઈ રીતે ટુ એ બરાબર બંનેનો એક ની બાદબાકી કરીએ મિત્રો જીરો માઇનસ નો આખાનો સ્કવેર ઓકે વરી તમે આમે કરી શકો છો જીરો આઈ કેરેટ એવી રીતે આપી દો અને પછી વેક્ટરની જેમ એને તમે સોલ્વ કરી શકો ઓકે તો ઝીરો માઇનસ ઝીરો નો સ્કવેર વાયમ જોઈ લો બેટાઓ ઝીરો જીરો તો જીરો માઇનસ જીરો નો સ્ક્વેર વત્તા આવી જાઓ આનો z પંદર માઇનસ માઇનસ પ્લસ પંદર નો સ્ક્વેર થશે આ વેલ્યુ થઈ જશે પંદર પંદરનો સ્ક્વેર કરશો એટલે ડાયરેક્ટ ત્રીસ આવશે પંદર ને પંદર ત્રીસનો વર્ગ અને એ વર્ગમૂળમાં હોવાથી ત્રીસ સેન્ટીમીટર આવશે જેને મીટરમાં કન્વર્ઝન કરશો એટલે જાણો છો સેન્ટીમીટરમાંથી મીટરમાં કરવા માટે સો વડે ભાંગી નાખો તો ત્રીસના છેદમાં સો આન્સર આવી ગયો પોઈન્ટ ત્રણ મીટર તો બે વચ્ચેની દૂરી કમ્પ્લીટ હે બાકી કશું અઘરું નથી સિમ્પલ તરીકો તો જોઈ લો હવે ડાયપોલ મોમેન્ટ ઉપરનો કન્સેપ્ટ ક્યુ ઇન્ટુ ટુ એ કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય લગાવી દો જે આપણી પાસે ઇવન હતું ટુ પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન એસ ટુ માઇનસ સેવન અને બે વચ્ચેની દૂરી આપણી પાસે કમ્પ્લીટ થઈ ગઈ વેલ્યુ તમારી કિંમત મૂકો ડાયપોલ મોમેન્ટનો એક ક્રમ કુલમ ઇન્ટુ મીટર ઓકે તો આ ડાયપોલ મોમેન્ટની વસ્તુ હતી ત્યારબાદ મિત્રો સરસ મજાનો દાખલો સ્વાધ્યાયનો એક પોઈન્ટ દસ રકમ જોઈએ તો ફોર ઇન્ટુ ટેન એસ ટુ સેવન કુલમ મીટર એટલે એસા એકમમાં છે મિત્રો કુલમ મીટર છે ડાયપોલ મોમેન્ટ છે તમારી

ત્રીસ ડિગ્રીના કોણે ગોઠવેલી છે તો આ ડાયપોલ પર લાગતું ટોર્કનું મૂલ્ય શોધવું ઓકે ટોર્કનું મૂલ્ય શોધવાનું છે તો ટોર્કનો કન્સેપ્ટ ટોર્કનું સૂત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં હોય દોસ્તો તો આપણે થિયરી ભણી ગયા કે જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણી ડાયપોલ રાખેલી હોય થીટા એંગલે તો ટોર્કનું સૂત્ર હતું પી ઈ સાઈન થીટા ડેટા જરાક જોઈ લો પી રેડી છે ઈ રેડી છે થીટા રેડી છે જોઈ લો

ત્યારબાદ આગળનો કોન્સેપ્ટ તમને શીખવાડવા જાઉં જે કામ આવશે તો જુઓ પોઈન્ટ જુઓ પોઈન્ટ હવે મિત્રો આ એમસીક્યુ લેવલ માટે મેં તમને આઈડિયાકીય માહિતી આપું છું જુઓ એક વિદ્યુત ક્ષેત્ર હે ઓકે વિદ્યુત ક્ષેત્ર ઉર્ધ્વ દિશામાં છે ઓકે ધનવાયમાં છે એમ ભી બોલી શકો એની અંદર એક એમ દળનો અને પ્લસ ક્યુ વિદ્યુતભાર ધરાવતો કોણ છે ઓકે મિત્રો આ કન્ડિશન તમને આપેલી છે હવે વાલા દોસ્તો દળને દળ હોવાને કારણે એ કણ ઉપર ગ્રેવિટી કામ કરશે એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગશે મતલબ કે mg વજન બળ એમજી વજન બળ કઈ દિશામાં લાગે અથવા દિશામાં દળ હોવાને કારણે ગ્રેવિટી તો હાજર જ હોય મિત્રો ઓકે સાથે સાથે દોસ્તો અહીં બે કન્સેપ્ટે બીજું કંઈ અઘરું નથી દળને કારણે એમને કોની સાથે તો મિત્રો દળ જી નીચે પ્લસ ક્યુ વિદ્યુત વિદ્યુત ક્ષેત્રમાં છે બળ લાગશે પ્લસ ક્યુ હોય તો આમ સાત સાત વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે ઉપરની દિશામાં બળનું સૂત્ર એ બરાબર ક્યુ ઓકે હવે આ વિદ્યુતિય બળ થયું અને આ ગુરુત્વાકર્ષી બળ થયું ઓકે હવે જો આ બંને બળો સમાન મૂલ્ય ના હોય અને ઓપોઝિટ ડાયરેક્શનમાં તો દેખાય જ છે એક ધનવયમાં છે એક ઋણવયમાં છે અને આને સંતુલનમાં રહેવું હોય આ કોઈ કણને સંતુલનમાં રહેવું હોય તો આ બંને બળો સેમ થવા જોઈએ રાઈટ ઓકે તો જેટલું વિદ્યુતિય બળ લાગે એટલું ગુરુત્વાકર્ષી બળ લાગે તો એના ઉપર નેટ ફોર્સ ઝીરો થાય ઓકે તો આ બુંદને હવામાં સંતુલનમાં રાખવું હોય મતલબ સ્થિર રાખવું હોય અને કોઈ કણને સ્થિર રહેવું હોય તો એના ઉપર કોઈ નેટ ફોર્સ લાગવું જોઈએ નહીં મતલબ બંનેના મૂલ્યો સમાન ઓપોઝિટ ડાયરેક્શન તો દોસ્તો એફી બરાબર એમજી જેટલું વિદ્યુતીય બળ લાગે એટલું ગુરુત્વાકર્ષી બળ લાગવું જોઈએ એફી ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ગુરુત્વાકર્ષી બળ એટલે એમજી રાઈટ હવે મિત્રો ક્યુ ઇ બરાબર આમાંથી તમે ઈ શોધવાનો કહે તો mg જી બાય ક્યુ કરી શકો ક્યુ શોધવાનો કહે તો એમ જી બાય ઈ કરી શકો એમ શોધવાનો કહે તો ક્યુ ઇ બાય જી કરી શકો ઓકે આ વસ્તુથી તમને MCQ ક્યુ પૂછવામાં આવશે સમતોલનમાં રાખવા માટેની શરત થઈ

જેને વિચારી શકાય લઈ શકાય અને તેને આપણે ગોળો માનીએ છીએ તો હવે દળ બરાબર કદ ગુણ્યા ગણતા કોનું દળ શોધવાનું છે સાહેબ બુંદ નું દળ તો બુંદ ક્યાં સ્વરૂપે તમે વિચારો ગોળાકાર સ્વરૂપે તો ગોળાના કદનું સૂત્ર લાગશે ચાર તૃતીયાંશ પાયર કન ઓકે આર શું છે બુંદની ત્રિજ્યા થઈ ગઈ તો તમને અજ્ઞાત રાશિ મળે પણ આ ક્યારે કરવાનું તમને આ બુંદની ઘનતા આપી દે તો આ સૂત્રમાં તો ક્યાંય ઘનતા નથી આવતી દોસ્તો ક્યુ બરાબર એમ જઈ તો તમને ઘનતા આપી તમારે દળની જરૂર છે તો આ વાર્તાલાપ કરવો પડે ઓકે પોઈન્ટ નંબર ટુ એમ દળનો કણ નેગેટિવ ચાર્જ ધરાવ્યા કણ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉર્ધ્વ દિશામાં છે છોકરાઓ હવે એમ દળ દળને કારણે તો દળને કોની સાથે દોસ્તી છે સાથે એટલે એમ જી હવે ઋણ કણ તો એના ઉપર બળ કેમ લાગશે એના ઉપર બળ કેમ લાગશે મિત્રો એની આપણે ચર્ચા કરી લઈએ તો એના ઉપર બળ લાગશે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તો અહીં મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ કરી નાખું

અને ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં રાઈટ એટલે મેં આ મારાથી મિસ્ટેક થઈ ગઈ તો મેં ડાઉનવર્ડ ડાયરેક્શન નાખી તો બળ કેમ લાગ્યું વિદ્યુત ક્ષેત્રની ઓપોઝિટ ડાયરેક્શનમાં બળ કેટલું લાગે સાહેબ વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર ક્યુ ઈ ઓકે આ બુનને સ્થિર રહેવાનું છે તો એના ઉપર નેટ ફોર્સ ઝીરો થવું જોઈએ જેટલું એમ લાગે જેટલું ગ્રેવિટીને કારણે ફોર્સ લાગે એટલું ઇલેક્ટ્રિકલ ને કારણે ફોર્સ લાગવું જોઈએ સંતુલન રહેવા માટેની શરત એમ જી બરાબર ક્યુ ઈ ફરીથી એ જ કહાની છે પણ મેં પાર્ટિકલ ઉપર ચાર્જ ઋણ કરી નાખ્યો અને અહીં પાર્ટિકલ ઉપર ચાર્જ હતો પ્લસ ક્યુ દોસ્તો બાકી કશું નવીન કર્યું નથી એ જ વાર્તાલાપથી તમે આગળ વધી શકશો જો દળ ન આપેલું હોય તો ઘનતાનો કન્સેપ્ટ તમારે યુઝ કરવો પડશે ઘનતા બરાબર દળ ભેંગા કરડ ઇઝ ઇક્વલ ટુ ગતગુણા ગનતા બૂંદને પરપોટા સ્વરૂપે લેવો જરૂરી છે ઓકે બંને આ પોઈન્ટને મેન્ટલી તૈયાર કરી લો બે વખત લખી લો

ઓકે પેલા રકમ સમજી લઈએ હવે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ રાખવાનું છે વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું છે રકમમાં મિત્રો ટુ ઇન્ટુ ટેન ટુ ફોર એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચડ રાખવાનું છે પણ એની દિશા ઉલટાવી નાખવાની છે અને એ આપણે દિશા ઉલટાવશું આકૃતિ એ લોકો આપશે અને હવે તેમાં એક પ્રોટોન ભાઈને બેસાડવાના છે પેલા કોને બેસાડ્યા હતા ઇલેક્ટ્રોનને હવે કોને બેસાડવાનું છે પ્રોટોનને તેટલા જ અંતરનું પતન કરવાનું છે અંતર કેટલું હતું દેશ તો એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બંને ભાઈઓને એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું જ પતન કરવાનું છે એ માટે તમને આકૃતિ બે આપવામાં આવશે તો દરેક કિસ્સામાં એટલે કે એક ઇલેક્ટ્રોનનો કેસ થયો અને એક પ્રોટોનનો કેસ થયો એટલું અંતર કાપવા માટે એને કેટલો ટાઈમ લાગે તે આપણે બતાવવાનો છે અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત પણ જણાવો એક એ ભીત આપણે વાર્તાલાપ કરવાનો છે સૌ પ્રથમ મિત્રો પણ પેલી કન્ડિશન રકમ બનાવું છું જે તમને આકૃતિ આપેલી છે લખ્યું આપણે પહેલા ઇલેક્ટ્રોનની ચર્ચા કરીશું પ્રોટોનની ચર્ચા કરીશું આવો ચર્ચા સ્ટાર્ટ કરીએ આકૃતિ નંબર વન આકૃતિ આ મુજબ તમને આપવામાં આવશે રકમમાં જ છે મિત્રો ડોન્ટ વરી આ ધન વિદ્યુતભાર છે ઉપર ઋણ વિદ્યુતભાર છે સૌ પ્રથમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ધનમાંથી નીકળે ઋણમાં એન્ટર થાય એ બધાને કન્સેપ્ટ ક્લિયર છે

આવો આપણે સાથે મળી ડેટા વિચારી લઈએ કેટલું કાપવાનું છે એક પોઈન્ટ મેં લીધું એસઆઈ યુનિટમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારી પાસે ગીવન હતું ઇલેક્ટ્રોનનો વીજભાર કહેવાની જરૂર નથી આપ બધાને ખબર છે ઇલેક્ટ્રોન દળ કહેવાની જરૂર નથી આપ બધાને ખબર છે હવે ઇલેક્ટ્રોન પર લાગતું બળ ની રકમમાં જ સમજૂતી લઈ લીધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે સાહેબ ઓકેટલી આવશે આની પહેલા મેં શોર્ટ સમજાવેલી ઇલેક્ટ્રોનનો વિદ્યુત પાર અને ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બળ લાગે તો એમાં પ્રવેકવે એ બરાબર એમ એમ ઇ શા માટે લખું કારણ કે હું ઇલેક્ટ્રોનનો કન્સેપ્ટ તમને સમજાવું છું મતલબ કે ઇલેક્ટ્રોનની વાર્તાલાપ કરું છું તો બંને બળ બળની જગ્યાએ તમે એમ ઇ મૂકી શકો અથવા તો ની જગ્યાએ ક્યુ ઇ મૂકી દો તો એ બરાબર ઈ ઇ બાય એમ ઇ આવી ગયો આ પ્રવેગ તમારી પાસે અચળ થઈ ગયો કારણ કે ઇલેક્ટ્રોનનો વીજ અચળ છે વિદ્યુત ક્ષેત્ર ફિક્સ થઈ ગયું માસ ઓફ ઇલેક્ટ્રોન પણ ફિક્સ થઈ ગયું તો દોસ્તો આ ઇલેક્ટ્રોન ઉપર એટલો પ્રવેગ લાગશે આ બળને કારણે આન્સર છે વિદ્યુતીય બળને કારણે કેમ કારણ કે આ ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતીય બળ લાગેલું છે રાઈટ તો આ બળ સોરી પ્રવેગ અચળ થઈ ગયો તો હવે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરો ઇલેવન સાયન્સમાં તમારા ઇલેક્ટ્રોનને એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું મિત્રો પતન કરવાનું છે કારણ કે બળ લાગ્યું તો સ્વાભાવિક છે કે આ ભયલો નીચે પડશે અને કેટલું અંતર કાપે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનું અંતર કાપવા માટે એને કેટલો ટાઈમ લાગે એ આપણે વાર્તાલાપ કરવાનો છે તો વાર્તાલાપને આગળ વધારો ડી ઇઝ ટુ સૂત્ર તમારું લાગશે વીઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર પ્રારંભિક વેગ ઝીરો હતો એટલે આ વેલ્યુ ઝીરો થઈ જશે ડી ઇઝ ઇક્વલ ટુ વન હાફ એટી સ્ક્વેર મુજબ તમારે કામ કરવાનું છે વન હાફ એટી સ્ક્વેર આવી ગયું મિત્રો

છેદમાં એ અને એ ની મેં ડાયરેક્ટ વેલ્યુ દોસ્તો મૂકી દીધી ઈ બાય એમ ઇ તો ઈ બાય એમ ઇ એમ ઇ ઉપર અને એમ નું દળ તમારી પાસે કમ્પ્લીટ હતું આનું સાદુ રૂપ છોડશો તો ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન માઇનસ નાઇન સેકન્ડ તમારી પાસે જવાબ આવી જશે ઓકે આ વેલ્યુ માટે મેં અહીંયા સ્ટેપ બતાવેલું જ છે દોસ્તો જોઈ લો જરાક ટી ઈ બરાબર વર્ક આઈ ટુ એટલે વર્ક મૂળ સિમ્પલ ટુ ડીના છેદમાં એ અને એઈનો જવાબ મેં પૂટ કરી દીધો બાકી સિમ્પલ છે તો એટલો સમય લાગશે ટુ પોઈન્ટ નાઇન નાઇન ટુ ટેન ડેઝનો માઇનસ નાઇન સેકન્ડ અને તમે આમ આંભી લખી શકો કારણ કે એક નેનો સેકન્ડ યાદ કરાવું દોસ્તો જરા ધ્યાન આપો નેનો નેનો એટલે કેટલું થાય દસની માઇનસ નવ ઘાત તો ટુ પોઇન્ટ નાઇન નેનો સેકન્ડ બી લખી શકો આ ને એટલું પતન કરવા માટે સમય લાગ્યો ત્યારબાદ એમાં જ સ્ટોરી બનશે પ્રોટોન માટે તો હવે પ્રોટોન ની વાત હું કરવા જાવ આકૃતિ નંબર 2 હવે આકૃતિ નંબર 2 વાળા દોસ્તો જોઈ લો એમાં કોને બેસાડવાનો હતો રકમમાં પ્રોટોન વિદ્યુતક્ષેત્ર ની દિશા શું કરવાની હતી ઉલટાવાની રકમ મે તમને સમજાવી દીધી હતી આકૃતિ એ લોકો આપી જ દેશે અચ્છા સાહેબ તો ઉપર ધન નીચે ઋણ ઇલેક્ટ્રિક ફિલ્ડ નીચે આવી ગઈ આકૃતિ 1 માં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર હતી એમાં ઇલેક્ટ્રોન હતો અને હવે પ્રોટોન પ્રોટોન એટલે પ્લસ ઈ ધન વિદ્યુત ભારિત કણ એટલે પ્રોટોન થયો ઓકે બળ કેમ લાગશે સાહેબ વિદ્યુત ક્ષેત્રની દિશામાં રાઈટ બળ લાગશે શું ઉત્પન્ન થશે પ્રવેગ અરે ભાઈ હજાર વખત કીધું કે પ્રવેગ અને બળ બે દોસ્તાર જ છે બળ લાગે એટલે પ્રવેગનો જન્મ થાય જ તો બળનું સૂત્ર શું સાહેબ એકને એક વસ્તુ કહીને હું થાકી ગયો એ બરાબર ક્યુ પ્રવેગ ભી મળી જશે એને એ સમરી છે આવો સમરીને ઓળખીએ પ્રોટોન પર લાગતું બળ સમજવા માટે વિદ્યુત ક્ષેત્રની દિશામાં QE એ બરાબર એ મેં ન્યૂટન સેકન્ડ લો તો પ્રવેગનો જન્મ થઈ ગયો ઈ ઈ બાય એમ હવે પ્રોટોન છે એટલે પ્રોટોન નું દળ આવશે દોસ્તો કેટલું અંતર કાપવાનું હતું એક point પાંચ સેન્ટીમીટર મીટરમાં જોતું હોય તો ten raise કરી નાખો તો હવે d અંતર કાપવા માટે લાગતો સમય direct મેં સૂત્ર ઉપાડી લીધું આગળમાંથી માંથી વર્ગમૂળમાં two d by a p તમે કરી શકો મિત્રો કેવી રીતે d બરાબર v zero t plus one half a કરીને એક જ વાત છે સિમ્પલ 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 two ટુ ડી તમારું સેમ હતું એ પી નો આન્સર મારી પાસે ગયું ઓકે તો અહીંથી પોઈન્ટ બન્યો એ પોઈન્ટની વાત હું તમને કહું વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં આપણે એક વખત ઇલેક્ટ્રોન ને અને એક વખત પ્રોટોન ને મુક્ત પતન કરાયું વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન નું દળ હેવી છે બધાને ખબર છે ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે તો પ્રોટોનનું દળ વધારે આવ્યું ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એ બાબતને ધ્યાનમાં રાખીને અહીંથી સરસ મજાનો કન્ટેન બને કે વધારે દળવાળા કણ માટે વધુ સમય આવે મિત્રો આ પ્રોટોનની કહાની હતી મારા ભાઈઓ તથા બહેનો આ પ્રોટોનની કહાની હતી અને પ્રોટોનને એટલું પતન કરવા માટે વન પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન ડેઝ ટુ માઇનસ સેવન સેકન્ડ જેટલો લાગ્યો હતો જ્યારે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગ્યો હતો સાહેબ ઇલેક્ટ્રોન ને સમય લાગેલો હતો એ તમને હું બતાવી દઉં તો ઇલેક્ટ્રોન માટે સમય હતો ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન ડેસનું માઇનસ નાઇન સેકન્ડ આ માઇનસ નાઇન છે અને આ સમય છે માઇનસ આના માટે સમય આવ્યો એક પોઈન્ટ ત્રણ દસની માઇનસ સેકન્ડ તો પ્રોટોન માટે સમય વધારે લાગ્યો કારણ કે આ માઇનસ સેવન છે ઓલી માઇનસ નવ છે ઓકે તો ટીપી ગ્રેટર દેન ટી ઈ ઓકે પ્રોટોનને વધારે સમય લાગ્યો અને ઇલેક્ટ્રોન સમય લાગ્યો વિદ્યુત ક્ષેત્રમાં એટલું જ પતન કરવા માટે ટાઈમ ઓછો લાગશે પણ મિત્રો પ્રશ્નમાં હતું કે ગુરુત્વીય ક્ષેત્રના સંદર્ભમાં પણ જણાવો ગુરુત્વીય ક્ષેત્રના સંદર્ભમાં ઇલેવન્થનો કન્સેપ્ટ લાગશે એમાં મિત્રો પદાર્થને નિશ્ચિત અંતર કાપવા માટે જે માનો કે એક સેન્ટીમીટર કાપવું હતું પ્રોટોન માં રાખો મતલબ માં ફેકો અને ને પણ ના ઇલેક્ટ્રોનિટીના માં ફેકો તો એ સમય દળ પર આધારિત નથી તેને બે ને સમય સરખો જ લાગશે આ બંને વસ્તુ અગત્યની છે આ ટ્વેલ્થના સંદર્ભમાં છે કારણ કે તમે ઇલેક્ટ્રિક માં આ બે ભાઈઓને ફેકેલા અને ગુરુત્વી ક્ષેત્રના સંદર્ભમાં એ નિશ્ચિત અંતર કાપવા માટેનો જે સમય પેદા થાય એને દળ ઉપર કોઈ આધાર રાખવો પડતો નથી ઓકે પ્રોટોન માટે એટલો જ આવશે અને ઇલેક્ટ્રોન માટે પણ એટલો જ આવશે તો આ બંને પોઈન્ટને એમસીક્યુ ના સંદર્ભમાં પણ તમને પૂછી શકાય ઓકે હવે હું એના પ્રવેગની પણ હું તમને વાત સમજાવી દઉં કે પ્રોટોનનો પ્રવેગ જોઈ લઈએ પ્રોટોનનો પ્રવેગ ની વાત હું તમને સમજાવી દઉં તો પ્રોટોનનો પ્રવેગ જોતો હોય તો આવો એ પણ તમને સમજાવી દઉં ઈ ઈ બાય એમપી પી બધાને ખબર વેલ્યુ પુટ કરો પ્રોટોન નો પ્રવેગ એટલો આવ્યો વન પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન ટુ ટ્વેલ્વ અને હવે ગુરુત્વ પ્રવેગ તો બધાને ખબર જ છે નાઇન પોઈન્ટ એટ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર છે ઓકે હવે કોણ ઓકેટું ભાઈ આ પ્રોટોન આ કોને કારણે પેદા થયો પ્રોટોનનો પ્રવેગ ઇલેક્ટ્રિક ફિલ્ડને કારણે મિત્રો પ્રોટોનમાં એટલો પ્રવેગ આવ્યો જનાવર જેવડો દસ ની બારઘાત જનાવર અને ગુરુત્વ પ્રવેગ તો બિચારો નવ પોઈન્ટ છે તો અહીં તમે ગુરુત્વ પ્રવેગ મતલબ કે ગુરુત્વની અસર અવગણી શકાય કારણ કે આની કમ્પેરિઝનમાં અહીં જીને તમે નિગ્લેક કરી શકો એટલે અહીંયા આપણે એમજી નો કોઈ વિચાર કરેલો નહીં શા માટે કારણ કે પ્રવેગ પ્રોટોનનો પ્રવેગ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રને કારણે પ્રચંડ આવે છે જ્યારે જી ખૂબ નાનો બની જાય છે ઓકે તો આ દાખલાને વ્યવસ્થિત સમજો બહુ સિમ્પલ દાખલો છે તમને ફોર્સ લગાડતા આવડવું જોઈએ તો બાકી કશું છે ને આકૃતિમાં તમને ફોર્સ લગાડતા આવડવું જોઈએ એક જ કન્ટેન આવે એ જે છોકરો સમજતો હોય કે આ ધન વિદ્યુતભારિત કણ છે વિદ્યુત ક્ષેત્રમાં બેઠો છે ધન હોય તો બળ કેમ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બાકી કન્ટેન ને તમે ઓળખી લો ડેટા પુટ પુટ કરો અને આન્સર તમારી પાસે આવશે ઓકે અચ્છા તો એ વાત પણ આપણી પૂરી થઈ દોસ્તો હવે આવે છે વિદ્યુત વિદ્યુત ભારોનું વિતરણ હવે વિદ્યુત ભારોનું વિતરણ આપણે સમજી લઈએ ઓકે બિંદુવત વિદ્યુત ભારોના વિતરણ તો વિતરણ ત્રણ પ્રકારના છે સોરી પેલા વિતરણના બે ટાઈપ્સ કહી દઉં એક અસતત અને બીજું સતત વિતરણ બે રીતે કરી શકાય અસતત અને સતત તો સતત વિતરણ આપણે ભણવાનું છે સતત વિતરણ ત્રણ પ્રકારના છે રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ કદ વિતરણ રેખીય વિતરણ પૃષ્ઠ વિતરણ કદ વિતરણ ઓકે તો હવે એમાં આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યુતભરનું પેલું રેખી વિતરણ ઓકે આના ઉપર આપણે ચર્ચા કરીએ તો પેલા એની વ્યાખ્યા આપશું પેલા હું તમને ચર્ચા કરવા જાઉં છું ઓકે લાઈન ડિસ્ટ્રીબ્યુશન ઓકે તો રેખીય વિતરણ માટે મેં કોઈ એલ લંબાઈની સ્ટીક લઈ લીધી અથવા તો કોઈ એક પટ્ટી લઈ લીધી જેની લેન્થ એલ છે એના ઉપર મેં વિદ્યુતભર સ્પ્રે કરી દીધો પાથરી દીધો વિદ્યુતભર મેં સ્પ્રે કરી દીધો પાથરી દીધો ઓકે આપણે આપી દઈએ હું બોલું સાંભળો વિદ્યુત ભારના સતત રેખીય વિતરણમાં તમે કેની વ્યાખ્યા આપવા જાઓ છો ભાઈ તો કે વિદ્યુતભારની રેખીય ઘનતાની વ્યાખ્યા આપવા જઈએ છીએ ક્યાં વિતરણ માટે રેખીય વિતરણ માટે તો વિદ્યુત સતત રેખીય વિતરણમાં હવે વ્યાખ્યાના શબ્દો સાંભળો એકમ લંબાઈ દીઠ વિદ્યુત બાર ને તે વિદ્યુત ભાર ની રેખીય ઘનતા કહે છે ઓકે કન્ટેન્ટ સ્ટાર્ટ કરીએ રેખીય ઘનતા જોતી હોય વિદ્યુતભાર ની રેખીય ઘનતા બરાબર કુલ વિજવાર છેદમાં કુલ લંબાઈ ઓકે તો કુલ વિજભાર કેટલો હતો સાહેબ આ પટ્ટી મારી સાથે છેદ ને એક લો દોસ્તો તો લંબાઈ હું એક લઈ લઉં પ્યારા સા મુન્નાઓ મુનિયો લંબાઈ એક લઈ લઉં તો આ તો ગાયબ થઈ ગયું તો વિદ્યુત ભાર કેના જેટલો થઈ ગયો લેમડા જેટલો ક્યારે એકમ લંબાઈ હોય

એલ લંબાઈની સ્ટીક હતી જેના ઉપર પ્લસ ક્યુ ચાર્જ મેં પાથરેલો છે હવે મિત્રો એમાંથી મારે એક નાનકડો આ તો બિંદુવત ન કહેવાય છોકરાઓ આને થોડો બિંદુવત કહેવાય બિંદુવત એટલે પોઈન્ટ આ તો લાઇન ડિસ્ટ્રીબ્યુશન છે જો મારે બિંદુવત વિદ્યુતભાર વિચારવો હોય તો આ સ્ટીક ઉપર મારે એક નાનકડો ખંડ કાપવો પડે મેં ખંડ કાપી લીધો જેની લંબાઈનું નામ આપી દઈશું dl ઓકે તો મારી પાસે ડીએલ લંબાઈ નો ખંડ થયો તો આની ઉપર કંઈક વિદ્યુત ભાર તો આવશે તો અમે એક એલિમેન્ટ બનાવ્યો એક ખંડ બનાવ્યો જેને હું કન્સિડર કરીશ એને હું બિંદુવત માનીશ આર યુ ગેટિંગ માય પોઈન્ટ યસ તો એટલા ખંડ ઉપર વિદ્યુતભાર લખવો હોય તો એ કઈ રીતે લખાય એની રેખીય ઘનતા કેમ લખાય આવો સમજીએ

ત્યારબાદ મળીએ આપણે પૃષ્ઠ વિતરણમાં તો પૃષ્ઠ વિતરણ કોને કહેવાય તો પેલા વ્યાખ્યા આપી દે બિંદુવત બિંદુ સતત પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ વિતરણમાં એકમ ક્ષેત્રફળ દીઠ આ વસ્તુ કાન ખોલીને સાંભળી લો પૃષ્ઠ એટલે સરફેસ સપાટીને ક્ષેત્રફળ હશે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને વિદ્યુતભાર ની પૃષ્ઠ ઘનતા કહેવામાં આવશે આર યુ ગેટિંગ માય પોઈન્ટ યસ તો હવે મારે પૃષ્ઠ ઘનતાનું સૂત્ર લખવું હોય તો કુલ વિદ્યુતભાર છેદમાં કુલ ક્ષેત્રફળ ઓકે પૃષ્ઠ વિતરણ કેમાં આવશે જો ભાઈ આ રેચે વિતરણ વન ડાયમેન્શનમાં આવશે વન ડાયમેન્શન માં કોણ સળિયો રીંગ એ બધા વન ડાયમેન્શન માં છે હવે પૃષ્ઠ વિતરણમાં કોણ આવશે તો કે ભાઈ ચોરસ ની વાત હું કરું ઓકે ચોરસની વાત કરું આવો ચોરસ ની વાત કરીએ પૃષ્ઠ મેં ચોરસ લીધું જેના ઉપર મેં વિદ્યુતભાર પાથરી દીધો એટલે આને પૃષ્ઠ વિતરણ કહેવાશે સાહેબ ટોટલ વિદ્યુત ભાર મેં પાથરેલો છે ક્યુ સાહેબ ચોરસ બાજુનું માપ બધે સરખું હશે સાહેબ ચોરસ નો એરિયો મેં એ લખી નાખો અને ક્ષેત્રફળ જોતું હોય તો બાજુનો હવે કન્સેપ્ટ હતો કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ ક્ષેત્રફળ કુલ વિદ્યુત ભાર આ માં છે કેપિટલ ક્યુ ટોટલ એરિયો છે એ તો સૂત્ર તૈયાર થઈ ગયું ક્યુ બાય એ આખા પૃષ્ઠ પરનો વિદ્યુત ભાર છેદમાં આખા નું ક્ષેત્રફળ પણ આનો એલિમેન્ટ બનાવો હોય તમારે આને બિંદુવત કન્સિડર કરવો હોય તો બિંદુવત બનાવવા માટે દોસ્તો દાખલામાંની જરૂર પડશે તમારે ખંડ બનાવો પડશે તો મેં એક નાનકડો ચોરસ કાપી લીધો ખંડ બનાવી લીધો એ ખંડ ઉપર વિદ્યુત બાર કંઈક તો આવશે આનું નામ આપી દો પૃષ્ઠખંડ ઓકે સાહેબ તો આ ખંડ ઉપર વિદ્યુત બાર આવશે DQ જેટલો ધારી લીધો અને એ પૃષ્ઠખંડનો એરિયો DA નામ આપી દીધું સ્મોલ a વડે મેં બતાવ્યું પૃષ્ઠખંડ

ત્યારબાદ વિદ્યુત ભાર કદ વિતરણ તો કદ વિતરણમાં વ્યાખ્યા કદ વિતરણમાં તો રેખીય ઘનતાની સ્ટોરી બનશે બિંદુવત વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણમાં તો પૃષ્ઠ ઘનતાની વાત આવશે બિંદુવત વિદ્યુતભરના કદ વિતરણમાં એકમ કદ દીઠ વિદ્યુત ભાર ને વિદ્યુત ભાર ની કદ ઘનતા કહે છે કદ ઘનતા બરાબર કુલ બીજું બાર છેદ કુલ કદ કદ ઘનતા કદ ઘનતા રો વડે દર્શાવવામાં આવે કુલ બીજું બાર ક્યુ વોલ્યુમ વી ઓકે હવે ખંડ માટે લખવું હોય તો હવે તો પ્રેક્ટિસ કરી લીધી ને બે વાર તો ખંડ માટે રો ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીવી ડીક્યુ જોતો હોય તો રો ડીવી એકમ શું બનશે બીજું એકમ કુલમ કદ કેમાં માપીએ મીટર ઘનમાં